ગુજરાતના 1600 કિલોમીટર રમણીય દરિયાકાંઠે આવેલ એક પ્રાચીન શહેર એટલે કે પોરબંદર. આ શહેર શ્રી કૃષ્ણના મિત્ર સુદામા અને મહાત્મા ગાંધીજીથી પ્રસિદ્ધ છે. પરંતુ આ શહેરને જોતા એવું લાગે છે કે આ શહેર પોતાની સોળમાં કંઈક છુપાવીને રાખ્યું હોય અને જે માત્ર એક રજ ઉડવાની રાહ જોતી હોય. આ શહેર એક અલગ સમયમાંથી પસાર થઈ ગયું છે, જે સમયની ભવ્યતા અને તેની પ્રસિદ્ધિ અહીંના પરાક્રમી અને પ્રજાવત્સલ જેઠવા રાજવંશના રાજવીઓ અને તેની પ્રજાની બદોલત હતી. જેઠવા રાજવંશ સમગ્ર ભારતના રજવાડાઓમાંથી એકમાત્ર એવો રાજવંશ છે જેણે 1212 વર્ષની સીધી રાજાશાહી ભોગવી છે. આ રાજવંશ શ્રી રામના પરમપ્રિય એવા હનુમાનજીમાંથી ઉતરી આવ્યો છે. આ રાજવંશના પ્રથમ શાસક મકરધ્વજજીએ શ્રીનગર વસાવ્યું અને ત્યારબાદના રાજવી મોરધ્વજજીએ મોરબી વસાવ્યું. આ રાજવંશની ખુમારી અને તેઓની પ્રસિદ્ધિઓની શૌર્યગાથા સંપૂર્ણપણે કહેવામાં ઘણો સમય લાગે, પરંતુ આપણે સમગ્ર ભારતના રાજાશાહી યુગના સાક્ષી અને ખરા અર્થમાં આજના પોરબંદરને બનાવનારા રાજવીને નરી આંખે જોનાર પાસેથી જ માહિતી મેળવીએ. પોરબંદર રૂપાળીબા હોસ્પિટલ ખાતે તારીખ 10/2/1940ના રોજ ગોવિંદસિંહ ગોહેલ અને નર્મદાબાને ત્યાં જન્મેલ સુમનસિંહજી ગોહેલ, જેઓ પોરબંદર ખાતે મહત્વપૂર્ણ જવાબદારીનું છેલ્લા 55 વર્ષથી નિર્વહન કરી રહ્યા છે. રાજભવન અને સંલગ્ન રાજવી પરિવારની સ્મૃતિ સંસ્કૃતિની જાળવણી તેમજ રાજપરિવારના અંગત સચિવ તરીકેની એમની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને પરિવાર સાથેના સંબંધ વિશે બહુ ઓછા લોકો પરિચિત છે, કેમ કે તેમનો સ્વભાવ પાયાના પથ્થરની માફક ઇમારતને મજબૂત રાખવાનો રહ્યો છે. પણ આ રાજવંશના ઐતિહાસિક વારસાની યાત્રામાં આ વ્યક્તિત્વ પરથી પડદો ઉંચકવાનો જ રહ્યો. એક સમયના માધવાણી કોલેજના ઇકોનોમિક્સના પ્રોફેસર, હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરી ઇન્ચાર્જ અને પુરાતન સંશોધન મંડળના મંત્રી, લય સંસ્થાના મંત્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાફ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને હાલ પોરબંદરના રામકૃષ્ણ મિશનના ફાઉન્ડર મેમ્બર, સ્ટેટ લાઇબ્રેરીના ઉપપ્રમુખ અને પુસ્તક પસંદગી સમિતિના પ્રમુખ, આવી અનેક સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને હંમેશા ખુશમિજાજ રહેનાર અને એથી વિશેષ પોરબંદરની ઐતિહાસિક બાબત, પછી તે સંવર્ધનની હોય કે કોઈ જિજ્ઞાસુને માહિતી પ્રદાન કરવાની હોય, કોઈ નવયુવાનની જેમ જ દોટ લગાવનારા આપણા સર્વેના સુમનસિંહજી બાપુ પાસેથી આ રાજવંશ વિશે માહિતી મેળવીએ. તો બાપુ, પહેલાં આપણે એ જાણીએ કે જેમના આવા જેમના સંસ્કારોનો પ્રતિઘોષ આજે પોરબંદર વિસ્તારમાં ગુંજે છે, એવા ભાવસિંહજી સાહેબનું પોતાનું સંસ્કાર ઘડતર, એમનું ભણતર કઈ રીતે ને ક્યાં થયું? મહારાજ હિટમાજી ઉર્ફે ભોજરાજજી, એમના દ્વારા એમના સદગુણો વિકસા પામ્યા. પોરબંદરની પરંપરામાં જેઠવા રાજવંશની અંદર હનુમાનજી મહારાજના સદગુણોને અનુસરવામાં આવ્યા અને એ પ્રકારના સદગુણો વિકસાવવામાં આવ્યો. એટલે જે પોરબંદરના ધ્વજમાં હનુમાનજી રાઈટ એમના આરાધ્ય છે, મૂળ પુરુષ હનુમાનજી મહારાજ અને મકરધ્વજ વંશી આ જેઠવા રાજવંશ. આ રાજવીની વિશિષ્ટતા છે, સામાન્ય રીતે બીજે એવું હોતું નથી. મારણા વિકમાજી
મહારાણા ભાવસિંહજી અને મહારાણા નટવરસિંહજી ત્રણેયની પાઘડી સાફા અલગ અલગ છે, નહીં તો સામાન્ય રીતે દરેકના વંશ પરંપરા. અને એમના સદગુણો જોઈને જ ભાવનગર રાજ્યએ એમને જમાઈ તરીકે પસંદ કર્યા. અને રામબા સાહેબ જેવા વિદ્વાન સ્ત્રી વિદુષી ને પરણાવ પોરબંદર પરણાવવામાં આવ્યા. સૌરાષ્ટ્રની અંદર ગોંડલ, ત્યારબાદ ભાવનગર અને ત્યારબાદ પોરબંદર. આપજું શિક્ષણ સંસ્કારનું ઘડતર આ રીતે આવ્યું. મહારાણા ભગવતસિંહજી એ જ પ્રકારની બધી પ્રણાલિકાઓ ભાવનગરમાં ખુલ્લો થઈ અને ત્યારબાદ એ જ પ્રકારના પ્રણાલિકા શિક્ષણની ને શિક્ષણના સુધારા અને સામાજિક સુધારાઓ દરેક ભાવનગર રાજ્ય જેવા જ અમલવારી અહીંયા થયા. એટલે સંસ્કાર નગરી ભાવનગર ને ટોટલી પોરબંદર અનુસરતું આવ્યું દરેક બાબતમાં. વહાણવટાની અંદર પણ પોરબંદરને પ્રથમ દરજ્જો એ વહાણવટા અને બંદરીય આવકને કારણે જ એનો પ્રથમ દરજ્જો મળ્યો અને એને કારણે. ઉપરાંતમાં ભાવનગર રાજ્ય વનસ્પતિ જંગલોને વિકસાવવા, પશુપ્રેમ, પક્ષીઓનો પ્રેમ અને પ્રકૃતિ પ્રેમને વધુને વધુ ડેવલપ કરવા માટે આ તમામ વસ્તુઓ ભાવનગરને ફોલો કરી અને ભાવસિંહજી બાપુએ અહીંયા આ વસ્તુ કરી. અને એને કારણે ચીડિયાઘર, જંગલી પશુઓ, સિંહ સહિત હાથી આ તમામ પ્રાણીઓ અને પક્ષીઓ, આફ્રિકાના પણ પક્ષીઓ અહીંયા આરજીટી કોલેજ, રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, જે અત્યારે જૂનું રાજમહેલ કહીએ કે જે દરિયામહેલ કહીએ, રામબા સાહેબનું જે નિવાસ લાંબો સમય સુધી રહ્યું એ જગ્યા ગણો, તો ત્યાં આ પ્રકૃતિને પૂરેપૂરી ડેવલપ કરવામાં આવી. અને પોરબંદરમાં શિક્ષણમાં ભાવસિંહજી હાઈસ્કૂલની અંદર કેટલાય માણસો, કેટલાય વિદ્વત પુરુષો, આજે વેલ ફેમિલિયર કહેવાય એવી વ્યક્તિઓ સાક્ષરો આપ્યા છે. ત્યારબાદ ભાવસિંહજી હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે મુંબઈ પછી એમ કહેવાતું કે પોરબંદરમાં જે સુવિધાઓ હતી એ બીજા કાઠિયાવાડમાં બીજી ક્યાંય પણ સુવિધાઓ નહોતી, એ પ્રકારની સુવિધાઓ આખી ઊભી કરવામાં આવી. એમણે ઉદ્યોગોને પણ વિકસાવ્યા, ગૃહોદ્યોગોને પણ વિકસાવ્યા. ઉપરાંતમાં એમણે પોતાની સવારીનું આખું ચિત્રમય પોતે શીતલા ચોક દરબારગઢમાં સેકન્ડ ફ્લોર ઉપર નાની કચેરી જે કહેવાય એની અંદર આખી સવારીમાં લીધી ને એકે એક વ્યક્તિને ઓળખી શકો એ પ્રકારના આર્ટિસ્ટ પાસે આજે પણ એના જીર્ણ સ્વરૂપો ટકેલા છે. અને ભાવસિંહજી બાપુ અને રામબા સાહેબને ત્યાં મહારાણા નટવરસિંહજીનો જન્મ પણ શીતલા ચોકમાં સેકન્ડ ફ્લોર ઉપર બીજા રૂમમાં થયેલો અને ત્યાં આજે પણ એનો સાથીઓ છે. બાપુનો જ્યાં જન્મ થયો ત્યાં એનો સાથીઓ આજે પણ. અને પૂજ્ય ગાંધીજીના કીર્તિ મંદિરમાં, કસ્તુરબાના મકાનમાં જે શિલ્પ શૈલી અને ચિત્રકામ છે એ જ પ્રકારની ચિત્રકામ શૈલીના બધા જ અવશેષો અહીંયા શીતલા ચોક દરબારગઢમાં પણ છે. અને રામબા સાહેબ પોતે વૈષ્ણવ સંપ્રદાયના હતા અને એને કારણે રામબા સાહેબની હવેલી આજે પણ માધવરાયજીની હવેલી અને શીતલા ચોકની હવેલીની પાછળ
પૂજ્ય રામભાઈ સાહેબની હવેલી આજે પણ ત્યાં ઊભી છે. આ સંસ્કાર અને એક વિશિષ્ટતા એ છે કે અત્યાર સુધીના રાજવી છેલ્લા મહારાણા નટવરસિંહજીના પત્ની રૂપાળીબા સાહેબ સુધી બધા જ રાણીઓ હવેલી પંથી હતા. ત્યારે રાજવીઓ માત્ર વિકમાજી બાપુથી સુધી હવેલી પંથ રહે, અને વિકમાજીએ શૈવ ધર્મ વધુ પસંદ કર્યો અને ત્યારથી શૈવ ધર્મ અંગીકાર કર્યો. આ એમની વિશિષ્ટતા હતી. જે તે સમયે આજે આપણે કોરોના મહામારી આખા વિશ્વમાં ફેલાય છે, એક સમય એવો હતો કે જ્યારે આ રાજવીના શાસન દરમિયાન જ પ્લેગ જેવી બીમારી, રાઈટ, ત્યારે એમણે કયા પગલાં લીધેલા? હલચલ મચી ગઈ ત્યારે આખી, અને ત્યારે રાજ્યએ પૂજ્ય ભાવસિંહ બાપુ અને રામભાઈ સાહેબે પ્રજાને પૂરેપૂરું રક્ષણ આપવા માટે, ડાક્ટરી સારવાર આપવા માટે, અનાજની સહાય આપવા માટે, ખેડૂતોને મદદ કરવા માટે પૂરેપૂરી રાજ્ય તરફથી સંપૂર્ણપણે રાજ્ય મદદ કરતું હતું. અને એક પરિસ્થિતિ એવી બની હતી કે મોટાભાગની પ્રજાને એડવાઇઝ કરવામાં આવી હતી કે તમે રાણાવાવની હવા વધુ શુદ્ધ છે એટલે વધુ શિફ્ટ થાઓ, અને ત્યાંની સેનેટરીઓ વિકસાવવામાં આવી અને મોટાભાગના માણસો રાજકુટુંબ સહિત બધા જ રાણાવાવમાં શિફ્ટ થતા. ત્યાંનું પાણી અને ત્યાંનું હવામાન આજે પણ ટીબીના દર્દીઓ માટે ઉત્તમમાં ઉત્તમ ત્યાંનું છે. પોરબંદરમાં આપણે જેમ વાત કરી એમ પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેની એમની જે પોતાની લાગણી જોડાયેલી હતી, તો એમને પશુઓ પ્રત્યે પણ એક વિશેષ લગાવ હતો, તો ત્યારે પ્રજામાં પણ એના વિશે જાગૃતિ જાગે માટે એમને કંઈક નિયમો બનાવેલા, તો એ કયા નિયમોમાં? સૌથી વાત પ્લેગ વખતે અને દુષ્કાળ વખતે ખંભાળાનું તળાવ પણ એ વખતે ઊભું થયું કે એ વખતે રોજી રોટી લોકોને મળે અને પોરબંદરમાં ભવિષ્યમાં પાણીની કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ જમાનામાં એ વખતે અર્થન ડેમ, માટીનો ડેમ આજે પણ આટલા વર્ષો પછી ઊભો છે અને પોરબંદરને પાણી પૂરું પાડે છે. ઉપરાંતમાં એમના કાર્યકાળ દરમિયાન જયશંકર ઇન્દ્રજી અહીં ખેતીવાડી અધિકારી તરીકે બોલાવ્યા અને બરડાની વનસ્પતિ ઉપર દળદાળ રામાયણ જેવો ગ્રંથ બહાર પાડ્યો કે આજે પણ વનસ્પતિઓ ત્યારે બરડામાં મળે. આજે આજે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર સૌથી કચ્છ કાઠિયાવાડમાં સૌથી વધુ જો વનસ્પતિ ઔષધિ વનસ્પતિ મળતી હોય તો બરડાના ડુંગરમાં મળી રહી છે એ વસ્તુ, અને એ વસ્તુને ત્રિકમજી બાપુએ પણ આગળ વધારી. પોરબંદરમાં શિક્ષણની પ્રવૃત્તિઓ પહેલાં તો બહુ ઓછી હશે, પણ આ ભાવસિંહજી સાહેબના કાર્યકાળ દરમિયાનમાં શિક્ષણની પ્રવૃત્તિઓ બહુ શરૂ થઈ. શિક્ષણ પ્રત્યે એમણે પોતે ખૂબ ધ્યાન આપ્યું અને પ્રજાની અંદર શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એવા પ્રયત્નો કર્યા. તો પ્રાથમિક શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ? તળપદ કન્યા શાળા, એ વખતની કન્યા કેળવણી માટે પાયો પડ્યો. આખી તાલુકા શાળા નંબર 1 જે આજે જિલ્લા પંચાયતની પ્રજાની અવેરનેસને અભાવે આટલું સુંદર બિલ્ડિંગ કે જેમાં અમે પણ ભણેલા, એ તાલુકા શાળા નંબર 1 બિલ્ડિંગ આજે જિલ્લા પંચાયતનું ભવન બની ગયું. ને ઘોડા પથ્થરનું એ ભવ્ય બે માળનું મડલાનું અને એટલું મોટું વિશાળ કેમ્પસવાળી પ્રાથમિક શાળા, ને ધુરંધર શિક્ષકો એમાં હતા. પણ મૂળ આજની પેઢીને આપણા ભવ્ય ભૂતકાળની ખબર જ નથી. આપણી આપણા રાજવીઓએ જે શિક્ષણ માટે, આપણા સંસ્કાર સિંચન માટે, સંસ્કૃતિના વિકાસ માટે જે પ્રયત્નો કર્યા છે એનાથી પરિચિત કરાવવા માટે પણ આ બધા અવશેષો વિશે આપ આજની પેઢીને જણાવવું જરૂરી છે. એના માટેની આ યંગ પ્રજા, બહુ વેરી ફ્યુ પર્સન્સ, બહુ ઓછી વ્યક્તિઓ છે આવી અવેરનેસ. આજે પણ જે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા છે, જબરો પ્રયત્ન કર્યો, એટલા માટે જ આપણે સહકાર આપી રહ્યા છીએ આપણે બંને જણા પણ, કે એની પાસે આવી સૂઝ
આવડત ને આવું જ્ઞાન છે તો આપણે એને એન્કરેજ કરવા જોઈએ, આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ, અને આપણે ખરેખર એના માટે ગૌરવ લઈએ કે આ આપણું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. ભાવસિંહજીના સુપુત્ર અને આપણા મહારાણા નટવરસિંહજી, જ્યાં પોરબંદરના સૌથી વધુ લોકપ્રિય ગાજવી રહ્યા છે, જેને લોકો આજે પણ યાદ કરે છે કે રાજાશાહીની અંદર જે પોરબંદરની રોનક હતી એ આજે નથી, તો એ નટવરસિંહ સાહેબનું ઘડતર કઈ રીતે થયું? અદભુત. એમનું એને રંભા સાહેબ એમના માતાએ બાલ સંસ્કાર જ એ પ્રકારના આપ્યા. ત્યારબાદ પ્રાઇમરી કોચિંગ શરૂઆતમાં જગજીવન પાઠક રણાવાના ટીચર, ત્યારબાદ તેમીનાબેન અને ખુરશદબેન નામના બે પારસી બહેનો એના ટ્યુટર તરીકે હતા, અને એ મહારાજા સાહેબને અંગ્રેજી કોચિંગ બોમ્બેથી એમને લઈ આવેલા અને અહીંયા જીવન પર્યંત એમને રાખેલા. બાબા શેખ સુધી તેમીનાબેને તો સેવા આપેલી. જી. અને એના પરિણામે નટવરસિંહજી સાહેબે પોરબંદરના જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને અનુલક્ષીને જે પોરબંદરનું બંધારણ આખું બનાવ્યું, શહેરી બંધારણ, નળ ગટર અને રસ્તાની મૂળભૂત સુવિધાઓ, અને સૌથી એથી વિશેષ કે પોરબંદરના પ્રજાજનોમાં એક આગવા સંસ્કાર આવે, એમની પાછળ જો નટવરસિંહજીને જે દુરંદેશી હતી એમની પાછળ પણ ગણીએ તો એના સંસ્કારો હતા ભાવસિંહજી અને રામભાઈ આપેલા. સુમનજી સાહેબ, એક સવાલ એ જાગે કે આજથી 100-125 વર્ષ પહેલા આજે જે કોરોનાની મહામારીના કાળમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ, આપણે ઘણા બધા વિજ્ઞાનની આધુનિકતાનો અનુભવ કરીએ છીએ, અને પછી પણ આ મહામારીમાં લડવા માટે હજુ સુધી આપણે એટલા સક્ષમ નથી થયા. તો ત્યારે ટાંચા સાધનો હતા, આજથી 125 વર્ષ પહેલા જ્યારે પ્લેગ જેવી મહામારી ચારે બાજુ ફેલાયેલી, અને ત્યારે બ્રિટિશોનું પણ રાજ હતું, પોરબંદર સ્ટેટનું સંચાલન તો રાજવીઓના હાથમાં જ હતું, તો ત્યારે ભાવસિંહજી સાહેબે બ્રિટિશરો સાથે, બ્રિટિશ રાજ સાથે પનારો પાડીને આ મહામારી સાથે કઈ રીતે કામ પાર પાડ્યું? એ વખતના એજીજી, એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ, એ આઈસીએસ પ્રકારની તાલીમ લઈને વિદેશમાંથી આવતા, એટલે વેલ લર્નેડ, અને પ્રજાના મોટે ભાગે પ્રજાના હિતમાં નિર્ણયો રાજવીઓ પાસે સલુકાઈથી લેવરાવતા. અને એનો દાખલો હેન્કોક મેમોરિયલ સ્કૂલ જે અત્યારે જે એ લેડી હોસ્પિટલ હતી, ઓપરેશન થિયેટર પણ આજે છે, પછી હેન્કોક મેમોરિયલ સ્કૂલ બની, પહેલાં એ હોસ્પિટલ હતી લેડી હોસ્પિટલ. એ જ રીતે આપણે જોઈએ તો મિસ્ટર લેલી વિદ્વાન પુરુષ હતા, આરજીટી કેમ્પસની અંદર એડજોઇનિંગ બિલ્ડિંગની અંદર એજીજી કેમ્પસ હતું, અને એની અંદર એ રેતા અને વીજળી વેરણ થઈને એને સ્ટ્રિક્ટલી મનાઈ કરી હતી, વીજળી વેરણવાળી વીજળી નામની જે સ્ટીમરને સ્ટ્રિક્ટલી મનાઈ કરી હતી કે તમે ડોન્ટ પ્રોસીડ ટુ, આગળ વધોમાં તમે નવી બંદર તરફ જાઓ જ માં, એ તમારા હિતાવહ છે, લોકો પેસેન્જરોના હિતમાં છે, અને પોરબંદરમાં તમે રોકાઈ જાઓ ને તમને સુવિધાઓ અમે આપશું, ન રોકાણા. ને એ વીજળી વેરણ થઈને ડૂબી ગઈ પોરબંદરને, હાજી કા સંભાળી વીજળી, આ ઘટનાઓ બની. એટલે વેલ લર્નેડ હતા, એની પાસે પૈસા ડોનેટ કરવાની પાવર્સ કે એવું બધું નહોતું, એ બધા દેશી રાજ્યો પાસે જ એ બધી હતી, એટલે એની પાસેથી સલુકાઈથી પ્રજાના હિતમાં કામ કરાવતા. અને એ રીતે રાજવી અને એજીજીનો હાઈલી કોઓપરેટિવ હતા, સામે એકબીજાના સંઘર્ષમાં કદાપી ઉતરતા નહીં, અને એટલે બંનેના સહકારથી આવી પ્લેગ જેવી મહામારી સામે લડી શક્યા. ને એને કારણે ઘણા બધા માણસોના મૃત્યુ થયા, રોકી શકાણા નહીં, પણ જે કંઈ બચાવવા માટેના પ્રયત્નો રાજકીય સત્તા દ્વારા જેટલા પ્રયત્ન થાય એટલા ઉત્તમ પ્રયત્ન એ લોકોએ કરી છૂટ્યા હતા.
ઘણા લોકો ત્યારે ધંધા રોજગાર વિહોણા થઈ ગયેલા અને આર્થિક રીતે પ્રજામાં તંગી બહુ જોવા મળી હતી, તો ત્યારે રાજવીઓ તરફથી શું આર્થિક સહાય મળતી? આર્થિક સહાય એમના તરફથી કરવામાં આવતી, ઉપરાંતમાં સેક્યુલરિઝમમાં પણ બહુ જ માનતા. બ્રિટિશ પોલિસી અને રાજવી બંને લોકો બિન સાંપ્રદાયિકના સિદ્ધાંતમાં પહેલેથી જ માનતા, અને એને કારણે હિન્દુ તહેવારોમાં એ લોકોને સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવતા, અને એ વખતે એને જે નુકસાન ન થાય એની રાજ્ય તરફથી એને એની કસર ભરી આપવામાં આવતી હતી. આટલી સુવિધાઓ એ કાળજી રાખતા. માછીમારો પણ હતા, માછીમારોને પણ ધંધા રોજગાર બંધ હતા, તો એમને પણ આર્થિક સહાય મળતી હશે. આર્થિક સહાય બ્રિટિશ રૂલ જ્યારથી આવ્યું ને, બ્રિટિશ રૂલ જ્યારથી બ્રિટિશના અંડરમાં આપણે લોકો બધા આવી ગયા. શરૂઆતમાં આપણે મુગલના અંડરમાં હતા, પછી પેશવાના અંડરમાં હતા, મરાઠાઓના અંડરમાં, એને બધાને ભરવી પડતી બધી રાજવીઓએ. પછી બ્રિટિશ રૂલ આવ્યું, તો બ્રિટિશ રૂલની અંદર એવો નિયમ હતો મોટે ભાગે આવા કિલ્લાઓ કરવા ન દેતા. આરજીટીમાં પણ તમે જોયું, તમે સમુદ્ર કિનારેની સાઈડ છે એ આખી કિલ્લો કરવા નથી દીધો. એ જ રીતે અહીંયા પણ કિલ્લો તમે એવું પ્રોટેક્શન કરો ને તે મનાયો. તો ખૂબ ખૂબ આપનો આભાર આ માહિતી આપે આપી. આજની પેઢીએ આ માહિતીથી એટલા માટે અવગત થવું જરૂરી છે કે આપણા ઇતિહાસને જો આપણે ન ઓળખીએ, આપણા વિકાસને માટે જે જેઓ જવાબદાર છે, આપણા વિકાસમાં આંતરિક વિકાસમાં જેમનો મહત્વનો ફાળો છે, જેમના સંસ્કારો પરંપરાગત રીતે આપણને મળ્યા છે, એવા આપણા ભૂતકાળના જે રાજવીઓ છે, રાજવીઓનો ના જાણીએ તો કંઈક જિંદગીમાં ખૂટતું જણાય. એટલા માટે થઈને આજે આપણે સુમનસિંહજી ગોહિલ સાહેબ પાસેથી ભાવસિંહજી અને નટવરસિંહજીના સંસ્કાર સિંચન વિશે માહિતી મેળવી.